આગળ વધવું જોઈએ, કઈ રીતે કોર્સ કરવો જોઈએ, કઈ રીતે ક્વેશ્ચન સામે એટેક કરવો જોઈએ, કઈ રીતે તમારે આગળ વધવું જોઈએ, એ માટે અમે અમારી જગ્યાએ હવે તમને ડે વાઇઝ કોર્સ કઈ રીતે કરવો, કઈ રીતે પ્લાનિંગ મુજબ આગળ વધવું, અને ડે વાઇઝ ઓનલાઈન કોર્સ, ફ્રી ઓફ ઓનલાઈન કોર્સ કરાવતી એકમાત્ર ચેનલ અને એજ્યુકેશન ડેવલપમેન્ટમાં આપનું સ્વાગત છે. એમાં સૌ પ્રથમ આપણે શેની અને શેધી વિશે વાત કરીએ કે શેની શેધી છે શું. આમ તો શેની શેધી તમે પ્રાથમિક ધોરણમાં તમે શીખી ગયા, પણ આપણે અહીંયા જીની તૈયારી કરવી છે એટલે થોડું એડવાન્સમાં શીખશી, જી મેની તૈયારી કરવી છે એટલે થોડું એડવાન્સમાં શીખશી. એના માટે આપણે સિલેબસ શું છે એ જોઈએ. તો સિલેબસમાં સૌથી પહેલાં આપણે સમાંતર શરીર વિશે વાત કરીશું, જેને આપણે એપી વડે કહીએ છીએ. બીજું સંપૂર્ણ શરીર વિશે વાત કરીશું, જેને આપણે જીપી કહીએ છીએ. સ્વરિત શરીર વિશે વાત કરીશું, જેને આપણે એચપી કહીએ છીએ. સમાંતર મધ્ય અને સમગુણોત્તર મધ્ય વચ્ચે સંબંધ છે શું, રિલેશન બિટવીન એપી એન્ડ જીપી, એના વિશે વાત કરીશું. વિશિષ્ટ શ્રેણીઓ તે વિશિષ્ટ શેધીઓ વિશે વાત કરીશું, વિશિષ્ટ શ્રેણીઓનો સરવાળા વિશે વાત કરીશું, એટલે શેધી વિશિષ્ટ શેધી વિશે વાત કરીશું. અનંત સમગુણોત્તર શ્રેણીઓનો સરવાળો એના વિશે વાત કરીશું. આ આપણો સિલેબસ છે કેના માટે, શ્રેણી અને શેધી માટે, ને આપણે દિવસ વનમાં આપણે વાત કરીશું. ઓકે, તો શ્રેણી, શ્રેણી વિશે તો તમને ખબર છે, શ્રેણી છે શું, શ્રેણી છે તે સંખ્યાઓનો કોઈ નિયમ ગોઠવવામાં આવે એટલે કે નિશ્ચિત પદ્ધતિ વડે ગોઠવવામાં આવે તો તેને શ્રેણી કહેવાય છે. અને તમને ખબર છે શ્રેણી ફંક્શન NN to S છે અથવા N to S ફંક્શન છે, જ્યાં NN એટલે આપણો સાંકડો ગણ છે, એટલે N થી N સુધી, N એટલે પાંચમી સંખ્યા ગણ છે, 1 2 3 અપ ટુ. આમાં આપણે બહુ ટાઈમ નથી બગડવાનો, કેમ કે આપણે જી વિશે વાત કરવી છે એટલે આને આપણે રફલી જોશે, એટલે તે ઉપર છોડો તમને પાંચમી ખ્યાલ આપી દેશે કે શેધી છે શું, શ્રેણી છે શું, એના વિશે વાત કરીએ. ઓકે, તો આપણે એક્સ બરાબર આર લઈએ તો તમને ખબર છે આર શું છે, વાસ્તવિક સંખ્યાઓ છે, તો આની શ્રેણીને આપણે વાસ્તવિક શ્રેણી કહેવાય. સી, ઓકે, સી એટલે તમને ખબર છે સંકર સંખ્યાનો ગણ. ઓકે, તો આપણે NN થી S લઈએ તો સંકર સંખ્યાની શ્રેણી બને, અથવા N થી S ને લઈ લઈએ તો સંકર સંખ્યાની શ્રેણી બને. ઓકે, NN એટલે કે શાંત ગણ, એટલે શાંત થી શાંત લઈએ તો આપણે શું કહે, શાંત શેધી બને છે, અનંત શેધી બને છે, એમ લઈએ તો. ઓકે, શ્રેણીઓને આપણે સભ્ય અકાઉન્ટમાં AN અથવા કોઈ બુકમાં UA વડે દર્શાવવામાં આવે છે. ઓકે, શેધીનું પ્રથમ પદને T1, દ્વિતીય પદને T2 અને તૃતીય પદે TM, અક્ટો વડે દર્શાવાય છે, એમ કરું તો TN અને વધુ હોય તો ટી. ઓકે, જ્યારે કોઈ ગ્રુપમાં સ્મોલ TN આપેલા હોય છે, કઈ ગ્રુપમાં કેપિટલ TN આપેલા હોય છે, બોથા સેમ. શેધી, વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે શેધી એટલે શું, કે શ્રેણીઓનો સરવાળો કરી એવું મને શેધી, ધારો કે A1 A2 A3 અક્ટો આપેલા આપણે શ્રેણી છે, એનો આપણે સરવાળો કરીએ તો તે મને શેધી, એ શેધીને દર્શાવવામાં આવે છે સમેશન કે વન થી માની એન સુધી, એટલે કે A1 પ્લસ A2 પ્લસ A2 અપ ટુ AN વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમાંતર શ્રેણી જોઈએ, સમાંતર શ્રેણી છે શું જોઈએ. તો સમાંતર શ્રેણી એટલે શું, કે જો શ્રેણી A1 A2 AN કે AN કરતા અપ ટુ માટે N+1 - N બરાબર D હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે દરેકે દરેક બે પદ વચ્ચે, દરેકે દરેક બે પદ વચ્ચે તફાવત સરખો મળવો જોઈએ, એટલે કે સામાન્ય તફાવત સરખો મળવો જોઈએ, એને આપણે D વડે દર્શાવશું. A1 એટલે તારું પ્રથમ પદ. હવે સામાન્ય શ્રેણીમાં, સમાંતર શ્રેણીમાં અગત્યના મુદ્દાઓ કેટલા છે, જે આપણે જી મેન માટે કયા અગત્યના મુદ્દાઓ જરૂરી છે તે આપણે લખેલું છે. વિદ્યાર્થી મિત્રો જો તમારે આ અગત્યના મુદ્દાઓ નોંધ કરવા હોય તો વિડીયો પુશ કરીને પણ તમે નોંધ કરી શકો છો. જોઈએ સમાંતર શ્રેણીનું એનમું પદ, એટલે કે AN બરાબર A1 પ્લસ N-1 B, જ્યાં N એટલે અંતિમ પદ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અંતિમ પદને આપણે AN અથવા L કહીએ છીએ. સમાંતર શરીરોના પ્રથમ N પદોનો સરવાળો, પ્રથમ N પદોના સરવાળા માટે બે ફોર્મ્યુલાઓ આપણે હશે, કઈ, કે N/2 A પ્લસ L, એટલે કે A એટલે કે પ્રથમ પદ, અને D એટલે કે L એટલે કે અંતિમ પદ. પ્રથમ પદ વત્તા અંતિમ પદનો સરવાળો કરીને બાય 2
ઇન્ટુ એન કરવાથી આપણે પ્રથમ એન પદોનો સરવાળો મળે છે. બીજું એક ફોર્મ્યુલા છે એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી. વિદ્યાર્થી મિત્રો, ટી એન માઇનસ ટી એન માઇનસ વન એટલે કે જી પદ એને માઇનસ બીજું પદ કરવાથી આપણે ડી મળે છે. તો આપણે જોઈ લઉં જ્યાં એન છે બે અથવા બેથી મોટા લેવા જોઈએ, અને એન છે નેચરલ નંબરમાંથી નજર આવે એ તો વિદ્યાર્થી મિત્રો કોમન સેન્સ જેવી વસ્તુ છે કે આપણે તે પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, તો એ આપણે એવું કીધું અડધું પદ, પોણું પદ એવું ન આવે, એટલે તે એન છે એ આપણે નેચરલ નંબરમાંથી ન લેવામાં આવે. ઓકે, ત્યારે પણ કોઈ પણ એમ પણ નહીં કહેવામાં આવે કે માઇનસ વનમું પદ, માઇનસ વીસમું પદ, હંમેશા જે પદ આવશે એ નેચરલ નંબરમાંથી ન જ લેવામાં આવશે, એટલે તે પાંચમી સંખ્યામાંથી જ લેવામાં આવશે. સમાંતર શ્રેણીનો મધ્ય એટલે એ અને બી બે પદ વચ્ચેનો મધ્ય, જો તમને ખબર છે એ પ્લસ બી બાય ટુ. બીજું ધ્યાન રાખો, સમાંતર શ્રેણીમાં આપણે દાખલા કરવા હોય અને ત્રણ પદો આપ્યા હોય, ચાર પદો આપ્યા હોય, પાંચ પદો આપ્યા હોય, ઘણા બધા પદો આપ્યા હોય, એના માટે જો સ્પેશિયલ આ જ પદો લ્યો તો તમારો દાખલો ઝડપથી ત્વરિત સમયમાં થઈ શકે છે. અને આપણે ખબર છે કે જી એ બધી એક્ઝામમાં આપણે સમય સાથે કામ કરવાનું હોય છે, એટલે જોઈએ તે ત્રણ પદો લેવા હોય તો એ માઇનસ ડી એ એ પ્લસ ડી. કારણ કે જો આ તરતનો તમે સરવાળો કરો, સરવાળા કરવાના હોય એના માટે જ આ વસ્તુ લેવાનું, તરતનો સરવાળો કરો તો ડાયરેક્ટ તમને ડી એ પ્લસ ડી કેન્સલ થઈ જાય એટલે થ્રી એ મળી જાય, બરાબર હે, એટલે તમને એ તરત મળી જાય. તે માટે ચાર પદોના માટે એ માઇનસ થ્રી ડી એ માઇનસ ડી એ પ્લસ ડી એ પ્લસ થ્રી ડી, અને પાંચ પદો માટે એ માઇનસ ટુ ડી એ માઇનસ ડી એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી. અહીંયા પણ તમે જો પ્લસ ડી માઇનસ ડી કેન્સલ થાય, પ્લસ ટુ ડી માઇનસ ટુ ડી કેન્સલ થાય, તો એ બે ત્રણ ચાર અને પાંચ, એટલે પાંચ એ બરાબર સમથિંગ, એટલે એ બરાબર તમને સમથિંગ મળી જાય સિમિલર. અહીંયા હવે સમાંતર શ્રેણીમાં અગત્યના મુદ્દાઓમાં છઠ્ઠો મુદ્દો જોઈએ, તો સમાંતર શ્રેણીમાં જેટલા સમાંતર શ્રેણી છે એ બધા પદોમાં ઉમેરવામાં આવે, કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે તો બી આપણે બનતી શ્રેણી કઈ હોય, સમાંતર શ્રેણી જ હોય. કારણ કે જો સમાંતર શ્રેણીમાં તફાવત સરખો હોય છે, બધામાં એક ઉમેરવામાં આવે તો બી તફાવત સરખો રહેશે, એટલે આપણે તમારે સમાંતર શ્રેણી જ મળશે. અથવા કોઈ સમાંતર શ્રેણીમાં બધા પદોમાંથી કોઈ અચળ પદ બાદ કરવામાં આવે તો બી બનતી શ્રેણી સમાંતર શ્રેણી જ હોય છે. સમાંતર શ્રેણીમાં બધામાં કોઈ અચળ પદ ગુણવામાં આવે તો બી બનતી નવી શ્રેણી એ બી સમાંતર શ્રેણી જ હોય છે. અને નોન ઝીરો શૂન્યેતર અચળ પદ ભાગવામાં આવે તો સમાંતર શ્રેણી કેવી પાછી પણ સમાંતર શ્રેણી મળે. ઓકે, છેલ્લો અને દસમો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, જો સમાંતર શ્રેણીમાં તફાવત ડી જો ઝીરો કરતાં મોટી હોય તો આપણે જે સમાંતર શ્રેણી એપી એ આપણે વધતું એપી હોય, એટલે તે પહેલું પદ આથી બીજા પદમાં જાવ તે વધતું જ હશે, ઘટશે નહીં. અને જો ડી નેગેટિવ હોય એટલે તે ઝીરો કરતાં નાનું હોય તો આપણે જે સમાંતર શ્રેણી મળે છે એ ઘટતી મળે છે. અને બરાબર ઝીરો હોય તો તમને ખબર છે કે અચળ પદ બરાબર ઝીરો છે, એનો મતલબ કે બધા પદ સરખા છે, કેમ કે વન 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 વેરી એવી ટુ 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 એવી. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાંતર શ્રેણી વિશે ડીપમાં જોયું, હવે આપણે દાખલા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણી વિશે સમજ્યા, તો સમાંતર શ્રેણીના હવે આપણે દાખલા કરીએ જેથી તમારે પ્રેક્ટિસ પડે, જેથી તમને ખબર પડે કે સમાંતર શ્રેણીના દાખલા કઈ રીતે આપણે સોલ્વ કરવા, કઈ એપ્રોચથી આપણે મેથડ કરવા. એમાં આપણે પહેલો જોઈએ, જો એમ એ એન પદોની સમાંતર શ્રેણી છે, એટલે કે આપણે જે સમાંતર શ્રેણી એવી છે તેવી છે શાંત સમાંતર શ્રેણી છે, આ ઓબ્ઝર્વ કરવાની એવી વસ્તુ છે. અને આપણે બે કન્ડિશન આવી દીધી, સમેશન આ કન્ડિશન વનથી સો એ ટુ આર બરાબર આલ્ફા, અને સમેશન આર ઇન્ફો વનથી સો ટુ આર માઇનસ વન બરાબર બીટા, તો સામાન્ય તફાવત શોધો. એટલે આપણે ઇન્સો ડી શોધવાનું છે, ડી બરાબર શું થાય એ આપણે મેળવવાનું છે. પહેલાં આપણે શું આપેલું છે એ જોઈએ, તો આલ્ફા બરાબર શું છે, સમેશન આર ઇન્ફો વનથી સો એ ટુ આર, અને તે આલ્ફા બરાબર અહીં વન મૂકો તો શું થાય, આર ગણિતમાં વનથી વન મૂકો તો શું થશે, એ ટુ પ્લસ એ ફોર પ્લસ એ સિક્સ અપ ટુ અપ એની સો. ઓકે,
એની 200 થશે મેં બીટા શું આપેલો છે આપણે સમેશન r ની હોમ 1 થી 100 a to r માઈનસ 1 ક્લિયર તો બીટા આપણી પાસે થશે a1 પ્લસ a3 પ્લસ a5 પ્લસ અપ ટુ r એની 109 ક્લિયર સમાધાન છે એની હોય તો તમને ખબર છે કોઈ પણ બે પર n માઇનસ n માઇનસ 1 બરાબર શું થાય d થાય ક્લિયર બે પદોનો તફાવત d થાય અને બધા પદોનો તફાવત સરખો હોય કેમ કે સમાંતર શ્રેણી છે ઓકે તો હવે આપણે બીટા માઇનસ આલ્ફા કરીએ આલ્ફા માઇનસ બીટા કરીએ તો શું થાય આલ્ફા શું છે ઓકે a2 પ્લસ a4 પ્લસ a6 પ્લસ પ્લસ એની 200 માઇનસ a1 પ્લસ a3 પ્લસ a5 પ્લસ એની 109 ક્લિયર તો શું થશે a2 માઇનસ a1 પ્લસ a3 માઇનસ a4 પ્લસ અહીંયા શું થાય a4 માઇનસ a3 પ્લસ a6 માઇનસ a5 અપ ટુ અપ એની 200 માઇનસ એની 109 ઓકે આમાં 100 પદો છે આમાં 100 પદો છે ટોટલ કેટલા પદો થાય 200 પદો એટલે તો આ કેટલા પદ થાય ધારો કે આપણો તફાવત ડી છે બરાબર છે એ સામાન્ય તફાવત ડી છે પાછો થાય ડી એ ફેરે ડી બે ફેરે તો ડી કેટલી ફેરે થાય 100 તો આ શું થાય 100 ડી આલ્ફા માઇનસ બીટા તો ડી બરાબર શું થાય આલ્ફા માઇનસ બીટા ના છેદમાં 100 તો આપણો ડી ભલે શું થાય આલ્ફા બી ઓપ્શન સાવ સેલો ક્વેશ્ચન છે આલ્ફા માઇનસ બીટા બરાબર બી એ સાવ સેલો ક્વેશ્ચન છે આવી જ રીતે તમે ફરીથી એકવાર સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો આપણે કહેલું છું કે ભાઈ આલ્ફા ને લેખા બીટા ને લેખા અને આલ્ફા માઇનસ બીટા કેરા તો આપણે ખબર છે કે a2 માઇનસ a1 શું થાય ડી a4 માઇનસ a3 શું થાય ડી સિમિલર a6 માઇનસ a5 શું થાય ડી તો અમે અને સામાન્ય શ્રેણી આપેલી છે એટલે તફાવત સરખો હોય એક વાર ડી બે વાર ડી એટલે 100 ફેરે ડી તો શું થાય 100 ડી થાય તો ડી બરાબર આલ્ફા માઇનસ બીટા ના છેદમાં 100 વિદ્યાર્થી મિત્રો એક બીજો પ્રશ્ન જોઈએ એ બી સી ડી ઈ સમાંતર શ્રેણીમાં છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ફરીથી સમાંતર શ્રેણીમાં હોય તો આપણે વિચારવા જેવું છે શું ભાઈ બી માઇનસ એ શું થાય ડી થશે સી માઇનસ બી શું થાય ડી થશે ડી માઇનસ સી શું થાય ડી થશે ડી એટલે આપણે કેપિટલ ડી નહીં લીધી આપણે તકલીફ ન હોય અહીંયા પર આપણે ડી નંબર એલિમેન્ટ આપેલો છે ઓકે અને એ માઇનસ ડી પણ શું થશે ડી અને આ બધા સરખા થશે કેમ કે સામાન્ય શ્રેણી આપેલી છે ઓકે આપણે 4 માઇનસ 4b પ્લસ 6c માઇનસ 4d પ્લસ e ની કિંમતો મેળવવાની છે ઓકે તો આને આપણે લખીએ a માઇનસ 3b માઇનસ b અને પ્લસ 3c પ્લસ 3c અને 3d માઇનસ b અને પ્લસ e તો લખી શકાય ઓકે હવે જો આને આપણે આ ફોર્મમાં ફેરવી શકીએ છીએ એ વિચારો મારો કેમ કે આપણે ખબર છે કે આ બધે વેલ્યુ સરખી થાય ક્લિયર તો બી માઇનસ એ એવું કે બની શકે છે બી માઇનસ એ બની શકે છે સી માઇનસ બી બની શકે છે ઓકે સી ઓકે આ જો સી માઇનસ બી બની શકે છે ઓકે
b નેગેટિવ હોય તો e માઈનસ d, e માઈનસ d માઈનસ c કોમન કાઢી લ્યો તો શું થશે? આપણે શું બનાવવું છે? 3b છે માઈનસ, તો b માઈનસ d માઈનસ c, ઓકે માઇનસ થ્રી કોમન કર્યું તો ડી માઇનસ સી, ક્લિયર? ઓકે, પ્લસ થ્રી શું થાય? થ્રી બી છે આપણી પાસે, ઓકે થ્રી બી છે, થ્રી કોમન કરી લે તો શું થાય? થ્રી કોમન કહી દો તો માઇનસ બી, માઇનસ બી અને પ્લસ સી, ઓકે અને તે સી માઇનસ બી, એટલે માઇનસ કોમન કરે તો બી માઇનસ એ થશે, આની વેલ્યુ શું થાય? ડી, આ થ્રી ડી, આ પ્લસ થ્રી ડી, આ માઇનસ ડી, આન્સર ઇઝ ઝીરો. આની વેલ્યુ શું થાય? ઝીરો, ઝીરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકો છો. જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. જો s ક્યુબ માઇનસ 12 s સ્ક્વેર પ્લસ 39 x માઇનસ 28 બરાબર 0 ના ઉકેલ સમાંતર શ્રેણીમાં હોય તો સામાન્ય તફાવત ખાલી જગ્યા હોય, ઓકે પ્લસ ઓર માઇનસ 1 હોઈ શકે છે, પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 3 યા પ્લસ ઓર માઇનસ 4, આવું આપણે પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે તમને ખબર હોય તો કે ભાઈ a સ્ક્વેર s ક્યુબ પ્લસ b s સ્ક્વેર પ્લસ c h પ્લસ d બરાબર 0 હોય. જો આવું કોઈ બહુપદી આપેલી હોય તો તમને ખબર છે કે ભાઈ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા શું થાય? માઇનસ b બાય a, એન્ડ આલ્ફા બીટા ગામા શું થાય? માઇનસ b બાય a. બસ આ આપણે હિંટ હતી આ સમની, ક્લિયર? ઓકે જોઈએ આપણે અહીંયા તો a બરાબર 1 છે, b બરાબર માઇનસ 12 છે, c બરાબર 39 અને d બરાબર માઇનસ 28 છે. આમાં જોઈએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, ધારો કે હવે આપણે ખબર છે, અહીં આપણે ખબર છે કે 3 માં જોયું તો આપણે જોયેલું છે કે a માઇનસ d, d અને a પ્લસ d, ત્રણ આપણે બીજ લઈ લીધા સમીકરણના, ત્રણ આપણે બીજ લઈ લીધા, ઓકે તો હવે તરંગનો સરવાળો શું થશે? માઇનસ b બાય a, એટલે તે a માઇનસ d પ્લસ d માઇનસ પ્લસ a પ્લસ d બરાબર શું છે? માઇનસ b બાય a, માઇનસ b એટલે માઇનસ 12, a એટલે 1 એટલે કે 12 છે, તો a 2 એટલે કે d અને કે 3a બરાબર 12, a બરાબર શું થાય? 4. અહીં આપણે a બરાબર 4 મળ્યો, ઓકે આલ્ફા બીટા ગામા નો ગુણાકાર શું છે? માઇનસ d બાય a, એટલે કે a માઇનસ d ઇન્ટુ a અને a પ્લસ d બરાબર શું થાય છે? માઇનસ d બાય a, માઇનસ d એટલે કે 28 માઇનસ 28 પ્લસ એમાં 1 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 28, ક્લિયર? તો a a સ્ક્વેર માઇનસ d સ્ક્વેર બરાબર 28, તો a બરાબર શું છે? 4, 4 માઇનસ d સ્ક્વેર બરાબર 28, તો 4 માઇનસ d સ્ક્વેર બરાબર 28 ના છેદમાં 4 કેટલા જો 28 થાય વિદ્યાર્થી મિત્રો? કેટલા જો 28 થાય એ તમારે ગણતરી કરવાની છે. અને d સ્ક્વેર આ બાજુ લઈ લ્યો એટલે 4 માઇનસ d સ્ક્વેર બરાબર 4 માઇનસ 28 ના છેદમાં 4, તો d બરાબર શું મળે? d સ્ક્વેર બરાબર શું મળશે તમને? ના મળે તો d બરાબર શું મળે? પ્લસ 1 માઇનસ 3, આન્સર ઇઝ સી. સાવ સેલેરી દે વિદ્યાર્થી મિત્રો આ દાખલો વિના સોલ્વ થઈ શકે છે, કહીએ
આ તો તમારે સિમ્પલ મેથડ છે, પણ આમાં મહત્વની વસ્તુ શું છે કે તમારા બીજ ધરવા પડે અને આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર માઇનસ બી બાય એ થાય, આલ્ફા બીટા ગામા એ માઇનસ બી બાય એ થાય, બસ આ હિંમત તમારે આવરવી જોઈએ. ધારો વિદ્યાર્થી મિત્રો એક નવો સમૂહ કરી, જો લોટ થ્રી બેઝ ટુ, લોટ થ્રી બેઝ ટુ એસ માઇનસ વન, લોટ થ્રી બેઝ ટુ એસ માઇનસ સેવન બાય ટુ સમાંતર શ્રેણીમાં હોય તો એસ શોધો. તો આપણી એસ ની વેલ્યુ શું થાય શોધવાની છે. એસ બરાબર બે હોઈ શકે છે, ત્રણ હોઈ શકે, ચાર અને બે અને ત્રણ બંને. તો સમાંતર શ્રેણી માટે તમને ખબર છે કે ધારો કે એબીસી સમાંતર શ્રેણી છે તો એ પ્લસ સી બાય ટુ બરાબર બી મળે, ઇમ્પ્લાઇઝ એ પ્લસ સી બરાબર ટુ બી મળે. ક્લિયર? કરો તો અહીં શું થાય, ટુ લોટ બેઝ થ્રી ટુ રેઝ ટુ એક્સ માઇનસ પાંચ બરાબર લોટ થ્રી ટુ પ્લસ લોટ થ્રી ટુ રેઝ ટુ એક્સ માઇનસ સેવન બાય ટુ. આવું થાય. તમને ખબર છે કે રોડ નો વર્ગ ઉપર રહી જાય તો રોડ થ્રી ટુ રેઝ ટુ એક્સ માઇનસ પાંચ નો વર્ગ, ને રોડ નો સરવાળો શું થાય તો રોડ થ્રી ટુ ઇન્ટુ ટુ રેઝ ટુ એક્સ માઇનસ સેવન બાય થ્રી ટુ. બંને બાજુ એન્ટી રોડ લેતા તો રોડ રોડ કેન્સલ, શું થશે ટુ રેઝ ટુ એક્સ માઇનસ પાંચ નો વર્ગ બરાબર ટુ ઇન્ટુ ટુ રેઝ ટુ એક્સ માઇનસ સાત, ઉપર નીચે બધું કેન્સલ. આ શું થાય ટુ ઇન્ટુ ટુ નું ટુ એક્સ ટેન ટુ રેઝ ટુ એક્સ માઇનસ પ્લસ ટ્વેન્ટી ફાઈવ બરાબર ટુ ઇન્ટુ ટુ રેઝ ટુ એક્સ માઇનસ સેવન. આ બાજુ આવે છે તો શું થાય ટુ ઇન્ટુ ટુ રેઝ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ, એટલે કે ટ્વેલ્વ ટુ રેઝ ટુ એક્સ પ્લસ પચીસ ને સાત થર્ટી ટુ બરાબર જીરો. હવે તમે જુઓ કે અહીં આપણે ટુ ઇન્ટુ ટુ રેઝ ટુ એક્સ ને એસ કહી દઈએ, ઓકે ટુ રેઝ ટુ એક્સ ને તમે એસ કહી દીધું તો શું થયું એસ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ થર્ટી ટુ બરાબર જીરો. આ ટાઈપની બહુપદી થઈ. તેને આપણે શું કરતા કે બત્રીસના એવા ભાગ પાડો, બત્રીસના એવા ભાગ પાડો કે બાર આવે. તો આપણે ખબર છે આઠ ચોક બત્રીસ, વેરી ગુડ. તો ટુ રેઝ ટુ એક્સ માઇનસ ફોર ને ટુ રેઝ ટુ એક્સ માઇનસ એટ બરાબર જીરો તમે કરી શકો છો આરામથી. તો શું થશે ટુ રેઝ ટુ એક્સ એટલે ટુ રેઝ ટુ એક્સ માઇનસ ફોર બરાબર જીરો, અથવા ટુ રેઝ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો, એટલે કે ટુ રેઝ ટુ એક્સ માઇનસ ફોર બરાબર જીરો અથવા ટુ રેઝ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો, એટલે કે ટુ રેઝ ટુ એક્સ બરાબર ચાર અથવા ટુ રેઝ ટુ એક્સ બરાબર આઠ, એટલે કે ટુ રેઝ ટુ એક્સ બરાબર બે નો વર્ગ અથવા ટુ રેઝ ટુ એક્સ બરાબર બે નો ત્રણ. એટલે કે એક્સ તમને ખબર છે બે સમો સેમ હોય તો આનો મતલબ શું થયો, બે ની કેટલી પાવર કરવાથી ચાર મળે, તો બે ની બે પાવર કરવાથી ચાર મળે, એક્સ બરાબર બે હોઈ શકે છે અને એક્સ બરાબર ત્રણ પણ હોઈ શકે છે. આપણો જવાબ ડી. વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના પ્રશ્ન આરામથી તમે સોલ્વ કરી શકો છો, બસ થોડું વજન જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો હજે નવો સમ કરીએ, જો બી પ્લસ સી માઇનસ એ બાય એ, સી પ્લસ એ માઇનસ બી બાય એ, બી એ પ્લસ બી માઇનસ સી બાય સી એ સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે વન ઓપન એ વન ઓપન બી વન ઓપન ડી સમાંતર શ્રેણી થાય. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને એવું પણ પૂછી શકે કે આવું આપેલું હોય તો શું થાય, સમાંતર શ્રેણી થાય, સમ ગુણોત્તર શ્રેણી થાય, સ્વરિત શ્રેણી થાય, એ પણ નહીં. પણ અત્યારે આપણે સાબિત કરીએ કે સમાંતર શ્રેણી થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે
કે આપણે જોયું કે કોઈ સમાંતર શ્રેણીમાં કોઈ પદ ઉમેરવામાં આવે, ધારો કે એ બી સી, ધારો કે એ બી સી સમાંતર શ્રેણીમાં હોય, એમાં કે ઉમેરવામાં આવે તો બી એ સમાંતર શ્રેણીમાં જ રહીએ તો પણ એ બી થાય. બરાબર. હવે એ બી સી સમાંતર શ્રેણીમાં હોય એમાં કોઈ કે બાદ કરવામાં આવે તો બી સમાંતર શ્રેણી થાય, કે ઉમેરવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી થાય. વિદ્યાર્થી મિત્રો એ આપણે ખબર છે, ક્લિયર? તો આપણે એ ટર્મ પર એ પાછળ લખી લઈએ કે ભાઈ બી પ્લસ સી માઇનસ એ બાય એ, સી પ્લસ એ માઇનસ બી બાય બી, એ પ્લસ બી માઇનસ સી બાય સી. અને વિદ્યાર્થી મિત્રો તમે જો એ સાયકલ જેવું છે, જો એ બી સી ની સાયકલ છે, એ પ્લસ બી, જો આ બેનો સરવાળો કરો માઇનસ એ, સમજો આ બેનો સરવાળો કરો માઇનસ બી, અને આ બેનો સરવાળો કરો માઇનસ એ, આ સાયકલ જેવું છે. તો હું બધામાં બે ઉમેરું બે તો અચળ સંખ્યા છે, તો પણ આપણે જે નવી મળતી શેરી એવું હશે સમાંતર શ્રેણી જશે, તમને ખબર છે કે નવી મળતી એ શું હશે સમાંતર શ્રેણી હશે. બીજું કે ભાઈ એ બી સી એ નોન ઝીરો હશે, બધા અમને આપેલા નથી પણ આપણે તમે જુઓ છો ભાઈ આના ડિવાઈડમાં એ છે, આના ડિવાઈડમાં બી છે, આના ડિવાઈડમાં સી છે, એનો મતલબ એવો કે ભાઈ એ બી સી એ શૂન્ય નહીં હોય. કોમન સેન્સ એ શૂન્ય હોય તો આ સમાંતર શ્રેણી એક્ઝિસ્ટ પણ ન થાય. ક્લિયર? ઓકે. તો આપણે અહીંયા બે મેં બધાને ઉમેર્યા, તમને ખબર છે કે કોઈ પણ સમાંતર શ્રેણીમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી જ રહે છે, કોઈ પણ સંખ્યા બાદ કરવામાં આવે તો પણ એ સમાંતર શ્રેણી, નવી બને જે શ્રેણી એ પણ સમાંતર શ્રેણી જ હોય છે. તો જોઈએ તો શું થશે, બી પ્લસ સી માઇનસ એ પ્લસ ટુ એ બાય એ, સી પ્લસ એ માઇનસ બી પ્લસ ટુ બી પ્લસ એમાં બી, અને એ પ્લસ બી માઇનસ સી પ્લસ ટુ સી ના સેમાં સી, એટલે કે એ પ્લસ બી પ્લસ સી ના સેમાં એ, એ પ્લસ બી પ્લસ સી ના સેમાં બી, એ પ્લસ બી પ્લસ સી ના સેમાં સી. જો બી પ્લસ સી એટલે સી, એટલે એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી ને સી, એ પ્લસ બી પ્લસ સી. પાછું પણ તમે જોયું કે કોઈ પણ સમાંતર શ્રેણીમાં નોન ઝીરો કે વડે ભાગવામાં આવે તો પણ એ બી જ બને, એટલે કે સમાંતર શ્રેણી જ રહે. તો આ બધાને હું એ પ્લસ બી પ્લસ સી વડે ભાંગી નાખું તો હું જાય એ, તો આજે નવી શ્રેણી બની કે બની સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો આ આરામની પૂરું થઈ ગયું છે, સરસ તો રોજિત જોઈએ, આ પણ તમારે ખ્યાલ હોવો જોઈએ. ક્વેશ્ચન છ, જો સમાંતર શ્રેણીમાં એન પદો હોય તો તેમનું ગુણોત્તર 5n+4 જેમ 9n+6 હોય તો તેમનું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો આ તમે ટેસ્ટ બુકમાં પણ આવા સમ આપેલા હોય છે, આ તો તમે સાથે કરી શકો છો, આ તમારું હોમવર્કમાં છે. વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ સમ તમે સારી રીતે તમે કરી શકો છો. નમસ્કાર વિદ્યાર્થી, જો તમે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનું નોલેજ જોતું હોય કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને કઈ રીતે આપણે પાસ કરવી હોય, તો એવું જોતું હોય તો તમારે એકમાત્ર ચેનલ એજ્યુકેશન હેલ્પર, એ પણ આપણે ગુજરાતીમાં જોવા મળે છે. તો એજ્યુકેશન હેલ્પરમાં તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયો તમને સરળતાથી મેળવી શકે. વિદ્યાર્થી મિત્રો આપણું એક પેજ પણ બનાવેલું છે, ફેસબુક પેજ જે એજ્યુકેશન હેલ્પર છે, એમાં તમે કોઈ પણ મૂંઝવણ હોય કોઈ બી સબ્જેક્ટના, કોમ્પિટેટિવ એક્ઝામના કોઈ બી સબ્જેક્ટના તમારે મૂંઝવણ હોય તો તમે અમને એજ્યુકેશન હેલ્પરના પેજ ઉપર તમે અમને જણાવી શકો છો.